ધનોરા કોયલી કેનાલ રોડ ઉપર આવેલા ડામર પ્લાન્ટમાંથી કાર્બનના ધુમાડા નીકળતા ગ્રામજનો તેમજ ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરા નજીક ધનોરા કોયલી કેનાલ રોડ ઉપર આવેલા સંતોષ મદન ગોપાલ દુબેના ડામર પ્લાન્ટ દ્વારા બેફામ પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે। આશરે 2 વર્ષથી આ પ્લાન્ટ કાર્યરત છે। આ ડામર પ્લાન્ટના પ્રદૂષણ અને દુર્ગંધથી સ્થાનિકો અને ખેડૂતો હેરાન પરેશાન છે। રાહદારીઓ અને સ્થાનિકોને કાર્બનના ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે। આ પ્રદૂષણથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે, સાથે ઝાડના પાન પણ કાળા થઈ ગયા છે। ફૂલના છોડ ઉપર ફૂલ નથી ઉગી રહ્યા। સવારથી સાંજ સુધી હવામાં બેફામ પ્રદૂષણ કાઢી સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરવામાં આવી રહ્યા છે। આજરોજ ડામર પ્લાન્ટમાંથી થતું પ્રદૂષણના વિરોધમાં સ્થાનિક ખેડૂતો ભેગા મળી પ્લાન્ટમાંથી થતું પ્રદૂષણ બંધ કરવા, પ્લાન્ટ બંધ કરાવે સાથે વળતરની માંગણી કરી છે। ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। પ્લાન્ટની આજુબાજુ ખેડૂતો ખેતી કરતા હોય છે, જેમની ખેતી આ પ્લાન્ટના પ્રદૂષણના લીધે નિષ્ફળ થઈ રહી છે। ચીમનીની ઊંચાઈ પણ નીચી હોવાથી ધુમાડો સીધો સ્થાનિકોના શ્વાસમાં જતો હોય છે। સાથે આ પ્લાન્ટના માલિક દ્વારા પ્લાન્ટની સામેની જગ્યા ગેરકાયદેસર VECLની કેનાલ પર બાંધકામ કરેલ છે। કોલીના સરપંચ રણજીતભાઈ સાથે માજી ડેપ્યુટી સરપંચ ઇબ્રાહીમભાઈ રાણાએ તત્કાલિક સ્થળે પહોંચી ખેડૂતોને સાથ સહકાર આપ્યો હતો, સાથે પ્લાન્ટને બંધ કરવાની માંગણી કરી આગામી સમયમાં કોઈ ચોક્કસ નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। તમામ ખેડૂતોએ ભેગા મળીને પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિએ આ પ્રદૂષણ અટકાવવા અરજી લખી જાણ કરી, જેથી સમિતિ દ્વારા તત્કાલિક પ્રદૂષણ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી। હવે આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। આ કઈ જગ્યા છે અને આ શું કરી રહ્યા છે અને તમારે શું સમસ્યા છે? આ કોઈલી ગામની જગ્યા છે અને આવા વગર પરમિશન ઠોક ઠોકર મારી 20 વીઘો જમીન છે દોરની, એમાં છે કશું પાક બધો કારું મસ થઈ ગયો અને ધોળને બી નુકસાન છે। શું નીકાળી રહ્યા છે? કેમિકલ, ડામર પ્લાન્ટનું કેમિકલ, રોડ બનાવવાનું બાકી રોડ બનાવવાનું ના, એટલે ગભરા। હવે આજરોજ આ કોયલી ગામની અને ધનોરાની વચ્ચે એક ડામર પ્લાન્ટ આવેલો છે, એ ડામર પ્લાન્ટ જે તે સમયે કોને પરમિશન આપી એ અમને ખબર નથી, અને અમારા આજુબાજુ જે ખેડૂતો મિત્રો રહે છે એ ખેડૂતો ખેતી કરીને એની પર નભે છે, એમના પશુપાલનો છે, અને એમના જે પાક ઉપર આ ડામર પ્લાન્ટ તમે જોઈ રહ્યા છો કેટલો ખરાબ પ્લાન્ટ છે, એનો જે ધુમાડો છે, કાર્બન ડામર જે પ્લાન્ટ છે એનો જે ધુમાડો છે એ સીધે સીધો અમારા ખેડૂતોના જે પાક ઉપર નુકસાન થઈ રહ્યો છે, એમના શ્વાસ પર એમના શરીર ઉપર નુકસાન થઈ રહ્યો છે, એ વિરોધમાં અમે ગ્રામજનો અને અમારા ખેડૂત મિત્રો અહીંયા આવ્યા છે, અને અમારે આ પ્લાન્ટનું શું છે શું નહીં કેવી રીતના પરમિશન મેળવી છે એ જાણવું છે, કયા ભ્રષ્ટ અધિકારીએ આપ્યું છે એ પણ અમારે જાણવું છે। કોયલી માજી ડેપ્યુટી સરપંચ રાણાભાઈ બોલું છું, અને અહીંયા કોયલી વિસ્તારની અંદર નવા ધનોરા રોડ ઉપર એક ડમ્બર પ્લાન આવેલો છે, એમ આજુબાજુ વિસ્તારમાં જે ગેસ ધુમાડો નીકળ્યા છે એ હાનિકારક છે અને શ્વાસ નથી લેવાતો, અને અમારા પાકને નુકસાન થાય છે, અને અમારે ખેડૂતો ખેતરોમાં રહીએ છીએ અને નાના બચ્ચોને શ્વાસ લેવાતો નથી, અરે આ પરમિશન લીધેલું છે કે નહીં એ અમને કોઈ ખ્યાલ છે નહીં, સરપંચને પૂછ્યું કે અમે કોઈ પરમિશન આપી નથી, તો આ પરમિશન આપી કોને? આ એગ્રીકલ્ચર વિસ્તાર છે, હા